ઈશ્વરે ભારત દેશને અનેક કુદરતી સંપત્તિ આપી સમૃદ્ધ કરેલ છે, પરંતુ પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલના મામલે ભારત દેશ ખૂબ જ કમનસીબ છે. ભારતની કુલ જરૂરિયાત ક્રૂડ ઓઇલના ફક્ત 15% જથ્થો ભારતની માતૃભૂમિમાંથી મળે છે, જ્યારે બાકીના 85% વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગીરોડ ટ્રાન્સપોર્ટ સહકારી મંડળના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઇંધણ બચાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેમાં આવેલા લોકોને હાલ થઈ રહેલા ક્રૂડ તેલની વપરાશ પર કઈ રીતે નિયંત્રણ લાવવું તે બાબતે આવેલ વિદ્યાર્થીઓ તેમજ લોકોને સમજાવવામાં આવ્યું હતું અને વધુમાં આ વપરાશને ઘટાડીને ભવિષ્યમાં આવનાર આપણી પેઢીને આ ક્રૂડ ઓઇલ મળી રહે તે સમજાવવામાં આવ્યું હતું. આ સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે આ કંપની દ્વારા એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100થી વધુ વિદ્યાર્થીઓએ સાયકલ રેલીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશનના મેનેજર દીપક કાપડિયા 100 બાળકોને તેલ ગેસની બચતનો મહિમા અને સાયકલ ચલાવવાના ફાયદા સમજાવવામાં આવ્યા હતા, તેમજ રજાકભાઈ ટિંટોયા ચેરમેન રોડ ટ્રાન્સપોર્ટ મંડળ, ઇકબાલભાઈ ઇરપોલિયા ચેરમેન સર્વોદય બેંક અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા સાયકલ રેલીને લીલી ઝંડી આપી રેલી આગળ વધારાઈ હતી. આજે IOC કંપની દ્વારા અને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા ઉપયોગક્રમે ક્રૂડ ડીઝલ ઓઇલના સેવ કેવી રીતના થાય, બચત કેવી રીતના થાય એના માટેનો આજે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાના બાળકોએ ભાગ લઈ ઇંધણનો કેવી રીતના બચાવ કરવો એની આજે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા માહિતી આપવામાં આવી અને આવતીકાલનું ભવિષ્ય આપણે કેવી રીતના ચલાવી શકીએ, ઇંધણ અને એનો ભાવ અત્યારે જે ચાલી રહ્યો છે એને સેવ કેવી રીતના કરવો એને માટેની આજે માહિતી આપવા માટેનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને એમાં અમે સારી રીતે માહિતી આપી છે. ઋતુલ પ્રજાપતિ સાથે CN24 ન્યૂઝ અરવલ્લી.